તો તમને મનમાં એમ થઈ જાય કે આ ગરમ પાણી નું શું કરીશ, કાલે શું કરીશ, પંદરે શું કરીશ, આ ગરમ પાણી નું શું કરીશ, એવું કોઈ થાય તમને પરિણામ ખબર જ હોય લાઈટ છે ને, એવું આત્મા પ્રકાશ સ્વભાવનો છે. કેવો છે? પ્રકાશ સ્વભાવનો. હવે એના સાથે આવું એક નારિયેળ આમ ધરીએ તો પ્રકાશ શું કરે? આ પ્રકાશ નયાકાર નહીં થઈ શકે. આ નારિયેળ છે કે નહીં, પણ આ પ્રકાશ નયાકાર થઈ શકે નહીં. શું કારણ છે? નહીં થઈ શકે. આ જ્ઞેય છે એનો આકાર એ આકાર આ પ્રકાશ થઈ શકે નહીં. એનું શું કારણ? મને તો આ જે આવરણ છે એ આવરણ પ્રકાશક નથી ને, એટલે આવરણ મેં અટકે છે ને. ના, આ જે ભૌગોલિક પ્રકાશ છે ને, બાહ્ય પ્રકાશ, જે ભૌતિક પ્રકાશ, તેને જ્ઞેયને જ્ઞાકાર રૂપે નહીં જોઈ શકે. કારણ કે બીજી બાજુ પોતે જે બાજુનું હોય ને, સામી બાજુ અંધારું હોય, અને પેલો આત્માનો પ્રકાશ તો કશું બાદ ના આવે. મેં એક્ઝેક્ટ સ્વરૂપે પ્રકાશિત કરે. મે આકાર થઈ જાય, કેરી હોય કેરી જેવું થઈ જાય, જમુડું હોય જમુડું જેવું થઈ જાય, પાંદડું હોય તો પાંદડા જેવો આકાર થઈ જાય. કોઈ બાકી ના રહે આત્મી, એનો ભયો ના પડે. એનો અનો તો શું થાય? એ આત્માનો પ્રકાશ એવો છે. આપડા ભૌગોલિક જ્ઞાન થી જોઈએ છે ને, વાંખોથી જોઈએ છે ને, એ પાસે પાસે ભાગ નહીં દેખાય. તેવા આકારે પોતે થઈ જાય જોડે. બુદ્ધિનો પ્રકાશ કેટલો લાગે પહોંચે? બુદ્ધિમાં છે તે એક ભાગ ધંકેલો રહે. હવે બુદ્ધિ છે એમ એક વસ્તુ જોઈ, એક વસ્તુ પ્રસંગ કે વ્યક્તિ, અને અમે જ્ઞાન થી જોયું તે આત્માના જ્ઞાન થી અમે જોયું તો અમને ખબર ક્યાંથી પડે કે આત્માના જ્ઞાન થી દેખાયું અમને, અને બુદ્ધિના જ્ઞાન લગી અમે આ પહોંચ્યા, અને આત્માની બેટરી લાગી. એ અમને ખ્યાલ કેવી રીતે આવે કે આત્માનો પ્રકાશ છે, અમે શુદ્ધાત્મા છે એવું કહીને કોઈ વ્યક્તિ કે પ્રસંગને જોવાનો પ્રયત્ન કરીએ તો પછી અમને ખબર કેવી રીતે પડે કે આત્માના જ્ઞાન થી આ ચારે બધું જોવામાં ઇમોશનલ ન કરે તો? હા, જે જોવામાં ઇમોશનલ ના થાય તો એ આત્માનો પ્રકાશ છે, જે જોવામાં ઇમોશનલ થાય એ બુદ્ધિનો પ્રકાશ છે. દાદા, બુદ્ધિ તો સ્થિર બુદ્ધિ વાળા માણસો ઇમોશનલ થાય એવું જોઈ નથી શકતા. હા, ઇમોશનલ થાય. બુદ્ધિનો સ્વભાવ ઇમોશનલ કર્યા વગર રહે નહીં. કોઈને સ્થિર બુદ્ધિ વાળાને સ્થિર ઇમોશનલ થાય, અને અસ્થિર વાળાને અસ્થિર ઇમોશનલ ઇમોશનલ હોય. માટે આ કામ કાઢી લેવા જોઈએ. કેટલા માં કહે છે ને કે તે ભૂમા બાજુ કાયદો કાયદો પર બોલો ભૂલશે નહીં થાય. સમજે ને? કોમ્પ્યુટર ની એક્સટેન્શન ની અરજી કરવાની બધા ભેગા છે. એ તો બધા ગરજ છે ને, બધા અરજી કરે છે. બધા હવાના પર કરે છે. હે ભગવાન, દાદાજી ને રાખજો. બધા કરે છે. કારણ કે મારા મન અંધાય એટલે હું જોવાનું કે કેવી રીતે અંધાય છે. કયું અંધાય છે? કેવી રીતે આ બધું જય સચિદાન. આત્માનો પ્રકાશ અમારે બધાના જ્ઞાતા રૂપે કેવી રીતે અમારું એનું લેવલ કેવી રીતે વધે કે આત્માના પ્રકાશ થી તમે જોઈ જોઈ શકો? ઇમોશનલ ના થાય. એટલે તમે ટેસ્ટ બતાવો, સ્થિર ઇમોશનલ લઈને ને અસ્થિર ઇમોશનલ લઈને ટેસ્ટ બતાવો. પણ અમારે અમારે પુરુષાર્થ કેવી રીતે કરવાનો? એક્ઝેક્ટ અમારે કયા પુરુષાર્થ થી એ કામ કરવાનું એ તમે પેલો ટેસ્ટ બતાવ્યો કે આ ટેસ્ટ થયો. પણ અમારે આત્માના જ્ઞાનમાં બેસી દરેક પ્રસંગના વ્યક્તિને અને અમારી જાતને જોવાની શુદ્ધ ઉપયોગ રૂપી બટન દબાવો એટલે એક્ઝેક્ટ
જ્ઞાન પ્રકાશ થાય. શુદ્ધ ઉપયોગ, હું શુદ્ધ છું, એ શુદ્ધ છે, એ શુદ્ધ છે, ગાય ગાય બધા શુદ્ધ ઉપયોગ જ દેખાય, બીજી બીજી દખો ના દેખાય. એટલું જ બટન દબાવે એટલે કમ્પ્લેટ. અમારું એ બટન દાબેલું જ હોય આખો દાડો. અમે દાખલ ને ઊંચી મીટ ના કરી, આખો દાડો હરતા ભરતા દાબેલું જ હોય. અમારી પરમાનન્ટ સીટ લાઈ થઈ જાય. તમે મારું કહો કે તમને એ બધા બટન બટન બધું નાખ્યા છે, પણ આ બટન દબાવો એટલી જ વાત. તમે સમજો કે ભાઈ આ ક્યાં દબાવો, આ મહેતા સાહેબ તો ભાઈ હવે મોઢામાં જમાડી દીધી આપો આવે કે છે, દબાઈ આપો કે છે મહેતા સાહેબ, એ દબાઈ આપો કે છે. દાદા એ દબાવ્યું, તેરી બાજુ રહ્યા કરે, આ રહી ગયું, પણ આ રહી ગયું. મારે એ કર્યા કરો ને, પેલું ઘરે પછી થવા દે ને, બધા પોટલા ખપી જવા દે, બધા પોટલા ખપી જવા દે. જે પોટલા લાયા છે ખપી તો જવા દે, બધા ખપાઈ દઈ દેવા પડે. પોટલા લાયા હોય તો ખપાઈ દેવું પડે. મારે ખપતે આવે, હવે ખપતે એટલે તમારે હજુ તમારા ભાવ એટલા બધા એટલે મજબૂત થયા નથી. મજબૂત થયા છે એટલે હું કહી દઈશ, પણ આ તમારે જો કદી ઉપયોગ કરવો હોય શુદ્ધ, તો આ બટન દબાવવાનું શુદ્ધ ઉપયોગ નું, અને પછી જોતા જોતા ચાલો. પણ આખો દાડો એ રાખવો નહીં, એકાદ કલાક હોય. પણ તમે આખો દિવસ આખો ના હોય, બધો પ્રશ્ન તો બધો શુદ્ધ ઉપયોગની જરૂર, અથડામણ અટકાવવા માટે બુદ્ધિથી તો ઇમોશનલ થવાય. તમે તો સ્થિર ઇમોશનલ, ક્યાં સ્થિર ઇમોશનલ. હવે સવાલ તો અમે જ્યાં ઇમોશનલ થઈએ ત્યાં આત્મા પ્રકાશની જરૂર પડે ને. નહીં, અમારું એવું કેવું છે કે દાદા જરૂર પડે છે અમને રહેવાના કામમાં, તો ચિંતાની જરૂર ઇમોશનલ અમે ત્યાં થઈ પડે ને. તો કાંઈ એવું હોવું જોઈએ ને, એક મિનિટ કોઈ મેજર પ્રોબ્લેમ લીધો તો તે પહેલાં થોડો શુદ્ધ ઉપયોગ ગોઠવી અને પછી ફાઇલ હેન્ડલ કરીએ. શુદ્ધ ઉપયોગ ગોઠવીએ પછી ફાઇલ હેન્ડલ કરીએ. ક્યાંક આપણે ફાઇલ આવી છે તે વખતે થોડો શુદ્ધ ઉપયોગ કરીએ તો ઇમોશનલ ના થવાય ને. નહીં તો બુદ્ધિ તો બટન લાવીને પછી કામ. હા, એક વખતે એટલે બટન દાબતા જવાનું. જયારે મહત્વના વ્યક્તિ કે પ્રોબ્લેમ આવે પછી એ આપણા એ આપણું બટન ફરી પાછું દબાઈ દે. આમ કરતા કરતા જીવન હે સંગ્રામ. સંગ્રામ માં જીતવાનું છે, સાંજે કલાકે પતતું નથી. સાંજે કલાકે પછી તો નિરાશ થઈ જાય ને દાદા. એટલે સાંજે વધારે સ્થિરતા કરવા માટે આલોચનાથી તાકાત વધારે મળે છે. પણ મહત્વનો પ્રશ્ન હાથ પછી નથી, મહત્વનો પ્રશ્ન સવારથી શરૂ થાય છે. યુદ્ધ તો સવારથી શરૂ થાય છે. જાત જાતની દખલો આપવાની, કારણ કે અક્રમ વિજ્ઞાન છે ને. અક્રમ એટલે શું કે તમે આ જ્ઞાન ને માટે તમારી ભૂમિકા નથી, છતાં આ જ્ઞાન તમને મળ્યું છે. કઈ ભૂમિકા નથી છે રીતે મળે, કોઈ કારણ વગર ના કારણ માં તમારી પુણ્ય જબરદસ્ત છે. ભૂમિકા નથી. તો જયારે કેટલાક માણસો ની ભૂમિકા હિન્દુસ્તાન માં ઘણા માણસો ની છે, પણ પુણ્ય નથી. આ ઘણા પાર્ટી પર બેઠેલા બાવા બહુ ભૂમિકા તૈયાર છે, પુણ્ય નથી. બીજ જોડે માથા ફોડે કઈ દાડો કરે. બધાને એવો ખ્યાલ હોય દાદા કે હવે આપડે તમે અમને જ્ઞાન આપી દીધું, આમાં કશું કરવાનું રહેતું નથી. ખરેખર તો વધારે કામ કરવાનું રહેશે. જ્ઞાન નો ઉપયોગ મૂકીને કામ વધારે કરવાનું રહેશે ને. તો જ્યાં લગી તમારા જેવી કક્ષા ના આવે ત્યારે લગી કામનો પુરુષાર્થ નો ભાગ તો વધારે આવે ને. પુરુષાર્થ ચાલુ. હા, એટલે આ તો કાફે થઈ જવાય. પુરુષ થયો એટલે પુરુષાર્થ. પુરુષાર્થ કયો? કારણ કે આ બટન દાબેલું રાખે તે પછી હોમમાં દબાઈ દે વાત નથી. તો આપડે પુરુષાર્થ ચાલુ છે. એમાં આપણી લાગત નથી ને, કોકની દખલ છે. શું છે? તેથી તમારો ગુનો આવતો નથી. તમે તમારું બટન શું દબાવી બેઠા છો અને પેલે ફેરી નાખે તો આ પડી પાછા આપણે આમ બટન ચાલુ કરીએ. કાલ પેલો હાથ મૂકી દેવો, ટોપડો ઢાંકી દેવું, તો આપણે શું કરવું? જોરદાર માણસ ટોપડો ઢાંકી. પણ આપણો શું ઉપયોગ છે? આ બધી દખલ છે. તે દખલ એકદારો દખલ નો અંત થવાનો છે. ઉપયોગ જીતવાનો છે. કોણ જીતશે એમાંથી? હા, અમારે જેવું બન્યું છે તે જ તમને કહું છું. આ
એટલે અનુભવ જ્ઞાન જે મને એવી રીતે પચ્યું એ બધું થયું તે જ તમને કહું છું. આ એમાં નવી વાત નથી. આ પછી આવે બીજું શું વાત તમને સમજાય છે ચંદ્રામ કે બધું પાયેલા ગયેલી. આ જ્ઞાન ક્રિયાકારી છે, ક્રિયાકારી ને એમાં પ્રજ્ઞા શક્તિ નું જ કામ છે. આ ક્રિયાશક્તિ પ્રજ્ઞા શક્તિ ની શક્તિ છે. એમાં કરતા ભાવ ની જરૂર નથી. કરતા ભાવ તો પોતે જાતે આ તો એક શક્તિ કામ કરી રહી છે. આત્માની એક શક્તિ કામ કરી રહી છે. એટલે શક્તિ નો ધંધો શું છે કે જેમ તેમ કરી પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ત્યારથી એને કેમ કરીને મોક્ષે વહેલી લઈ જવું એટલી જ એને કામ છે. શું છે? અને અત્યાર સુધી તય કઈ શક્તિ નથી. તારે કઈ શક્તિ હતી? તારે અજ્ઞા શક્તિ હતી. શું હતી? એનો શું ધંધો? કેમ કરીને મોક્ષે ન જવા દઉં, અમર અમર ભટકાય ગાય ભટકાય કરું, એ એનો ધંધો હતો. હવે આનામાંથી શું છે? આપણે પેલાના હાથમાં આવ્યા આવે એ તમારી તૈયારી જોઈએ તો એ તો તૈયાર જ છે. હવે તમને લઈ જવા માટે તૈયાર. તમે જો કદી બધા હેલ્પ કરો એમને પૂછા. પછી બીજું શું પૂછવાનું? ત્યાં પાણી પીના પછી હું કરતો નથી એવું તમને ખ્યાલમાં આવ્યું એટલે કોઈ કરનાર તો છે જ. સમજો ને? તો એ કરનાર વ્યવસ્થિત શક્તિ છે. શું છે? હવે વ્યવસ્થિત શક્તિ તો એક નામ છે. બધી જાતના સંયોગો ભેળા થાય અને એક ખૂટતો હોય ત્યાં સુધી વ્યવસ્થિત ના કહેવાય. એક છેલ્લો એક ખૂટતો પૂરો થાય વ્યવસ્થિત થઈ ગયો અને એટલે કામ થઈ જાય. શું કહ્યું? એક જ સંજોગ ખૂટતો હોય શું ના પૂરું થાય. 15મી જૂન આવી હોય, 15મી જૂન ગાદળો આવ્યો હોય, પવન સળસળાટ હોય, વીજળી તો તળા માર ગગડાટ કરી ગયેલી હોય, કદાચ આવ્યો 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 પણ ભાઈ જતો રહે થયું બને છે કોઈ વખત નહીં બનતું. ભાઈ તમે સ્ટડી કરેલો થોડો? તમારો ખેડૂત થયો થોડો ઘણો સ્ટડી કરેલો હોય ને? ખેડૂત ના તો હોય ને, જમીનદાર માણસ છે એ એક્ટિવિટી છે. આજે પણ પેલા જમીનદાર માણસ ના પણ વિચાર કર્યો નહીં ક્યાં આ ધંધુ હતું ક્યાં જતો રહ્યો. પછી આપડા લોકો એ કહ્યું મેઘરાજા ભગવાન બાપ મેઘરાજા કઈ રાજા આવ્યો વાણી ખેતી આવી બધું સ્વીકાર કર્યું. એટલે લોકો વિચાર બંધ થઈ ગયું ને. કેટલાક લોકો ભગવાન કરે છે હાથું એટલે આ ના આવ્યો તો આપડે ભગવાન ની બધી ઉડી ગઈ. તો હું આ ભગવાન ની બધી ઉધી થઈને આ થોડા હાલ ચાર વર્ષ ઉડી જાય છે. કઈ ગોળો ચક્કર થઈ ગયો ભગવાન? ચક્કર હોય તો હું આટલું બધું ચાલ્યો પાછો આવે. મારા બાહુબેન તો આવું હોય તો ઘેર થી અહીં સુધી આવ્યો. અહીંયા મકાન ના તમે દેખો ખરા દાદા આવે તમે પાછો જવું ચક્કર ના ગયો કઈ છે ના આટલા સુધી આટલો સુધી ભૂલતા નહીં. એવું આ ભગવાન વરસાદ વરસાદ વરસાય એવું આ માને બિચારા ભગવાન વરસાવે છે આમ વરસાવે છે કઈ દેવ લોકો વરસાવે છે મેઘ રાજા આમ કરે છે. તો મેઘ ઘેર પડે ખરો અમે વાતમાં વાંધો જડે નો. અને આજે હું વાત કહું છું ને 15મી તારીખ જો તારીખ કાલ પાકી ગયો નહીં પાકી ગયો ખેડૂતો આશા રાખે ના રાખે ઘરે આશા રાખે એવું ને. પછી વાદળો આવે એટલે વધારે આશા રાખે ને રાખે. વાદળો પછી પવન આ બાજુ નો સરસ હોય તો આશા રાખે ને. પછી જી વીજળી ધબકારા મારતી આશા રાખે ના રાખે. શું એટલે પછી ખેડૂતો તદ્દન આશા રાખી દે. શું સાથે કહે તો બી શું કે યા અલ્લાહ આજકા દિન જાણે છે મારે તો બહુ કપડા છે સુકાવા રાખ્યા છે ધોબી શું કે ધોબી એપ્લિકેશન મોકલે યા અલ્લાહ આજકા દિન ધોબી એપ્લિકેશન મોકલે જો ખેડૂતો એપ્લિકેશન કરે કે આવો આવો આ એપ્લિકેશન કરી સિમેન્ટ પડ્યો હોય તો એ બી એપ્લિકેશન અને સિમેન્ટ પડ્યો હોય તો એ અરજી કરે તમારો સિમેન્ટ બહાર પડ્યો છે હે ભગવાન આજ નો દિવસ હો મકાન તૂટેલો હોય એમાં કેટલાય જણી અરજી વિરોધ હોય
અરજી વિરુદ્ધ હોય તો એ ગોઠે એવું નથી, પણ તેનો હિસાબ કરવો જોઈએ અરજીનો. પ્લસ માઇનસ કરી બધી બધા મજા ભેગા થાય બધી કેમ લાગે એવું. અને તમારે પછી તિબેટ બહાર પડ્યો હોય તો તમારે સરકારી વાપરી કરો ને, તમારે વ્યાકરણ કિંમત આવ્યો હોય તમારે નોકરી છે તો મનમાં ભાવ થાય, નોકરી સરકાર નો સીમંત છે તો મનમાં ભાવ થાય, ધબકો લાગે ને. હું તો તમે શું જોયું એટલે કે છે ભગવાન બોલાવે એટલે આ સાયન્ટિફિક સરકમ એવિડન્સ મળવા બહુ મુશ્કેલ છે. તમે જોયેલું વાદરા આવેલો જતો રહેલો હે દીદી, આ પડ્યો 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 બાજુ મોહન ભાઈ પડ્યો પડ્યો ત્યાં છોટા રાખે ખરો દોસ્તી મોટા મોટા માધેજી ને ડુબાડે તે લક્ષમાં લેવાય છે. તો આ લોકો હિન્દુસ્તાન લોકો માધેજી ને ડુબાડે છે, માધેજી શું ગુનો બચારાનો. પાર્વતી ને કેટલું ખરાબ લાગે એ લોકો વિચારતા જ નહીં, પાર્વતી ને કેટલું ખરાબ લાગે તમે બોલતા ને. એકાદ ચક્ર આવું શીખાયું હોય અને તો તે પડી ગયું હોય તો આ લોકો ઘા ઘુંઘળાવાથી જ્ઞાન થઈ ગયું. એ લોકોને હિન્દુસ્તાન મૂર્ખાઓ લોકો કયું કઈ ચડાય છે પૂછડું, એટલે મારા માધેજી ચડાય વચ્ચે બિચારા માધેજી શું ભોળા ભદ્રા ઓટોમેટિક બે શબ્દ જ નથી. શું કહ્યું ઓટોમેટિક? આ સહયોગો ભેળા થવા જોઈએ. એક સહયોગ ખૂટે નહી, એક સહયોગ ખૂટે એટલે ઉડી ગયું. બધા સહયોગોમાં કોઈ ને કોઈ જાતના ભાવ નો સહયોગ હોય જ, કોઈ ને કોઈ જાતના ભાવ નો સંયોગ હોય જ છે, માણસો ના ભાવ નો સંયોગ હોય જ છે. બધા સંયોગો ભેળા થવાના, પણ ભાવ નો સંયોગ જરૂર નો છે. હું ઘણા ખરા કોકને તો અગાસીમાં વખત મેળવું અમદાવાદ, તાપ બહુ સઘન પડ્યો હોય પછી જરા ફાટા પડવા મળે ને, એટલે મને મનમાં એમ થાય કઈ આવ્યો. પણ ત્યારે તો હું ભાવ ખાઈ નાખું. શું કહ્યું? બહુ તપ અત્યારે ઉત્પન્ન થયું, આ અત્યારે કેટલો તાક આપશે તમને ભાવ એવા નહીં આવેલા. બધા નહીં આવેલા અહીંથી છત્રી વગર ગયો. અહીં અહીં ઘેર એમ કહેતો હોય દોઢો વીઘા ની જમીન હોય, ઘેર એમ કહેતો ગાયો તો વરસાદ આવે તો સારું, તે બાધા રાખેલી હોય. પણ જો છત્રી વખત અહીં ગયો હોય ને માર્કેટે તો ત્યાં પડવા મળે તો બંધ થઈ જાય સારું. હમણાં જતા ઉઠી છે બંધ કરશું પણ ચક્કર પડવા દે ઉપર અમે પડવા દઈએ. શું કહ્યું? ભાવ નેગેટિવ નાખી અમારે આ જે ભાવ છે ને ઉઠતા સરકાર તમારી માફક પાછો કેમ જલ્દી આવી જાય એના માટે શું કરવાનું? પોતે પોતાનો વિરોધ કરે, ઘેર બાધા રાખી વરસાદ ક્યારે આવે અને પાછું ઉઘાડી છે છત્રી વગર ગયો તો તમે આગળ પોતે છે કે આપડે બંધ થઈ જાય પલવાન થયું સર. આપડે એક ભાવના આવે છે કે આપડે વરસાદ આવે તો સારું, તો પછી એની કઈ નહીં ગમે તે જતું હોય તો થવા દેવાનું. તમને કેમ લાગે? સિમેન્ટ પલવડ તો એક પલવડ પણ બધા પાકા લોકો વરસાદ નહીં ગુંચ્યા છે ને, ધોબી બહુ ગુંચ્યો ભાવથી જ. આ બધું આ પ્રકૃતિ ભાવથી જ કારણ છે બધી. ભાવ જ વસ્તુ છે આ જગતમાં, બીજી વસ્તુ જ નથી. કોઈ વસ્તુ જ ભાવ છે ખબર ને. એ તો આ કોર્ટમાં છે એવું કરવામાં આવશે કે ભાઈ અમને કે કોણે માં કેમ મારી નાખ્યો ફળ કર્યું. અહીં દક્ષિણ પુરાણા કોર્ટમાં માગે છે ભાવ શું હતો
એટલું જ જોવાનું. અહીં તો આપડા લોકો કે નઈ કે આ બાપો એના છોકરા પર એટલો ગુસ્સે થઈ ગયો, નલાયક માણસ છે એવું કે બરાબર. અને ત્યાં કુદરત ને ત્યાં શું ન્યાય થતો હશે? આ બાપાની પુનઃ બાંધો કે છે દરેક પ્રકાર ના ક્રોધ પાપ જ બાંધે. પણ આ એકલો ઘરમાં કોઈ છોકરા બોકરા ને મિત્ર ના એને સુખ ને માટે જે તમે ક્રોધ કરો તો તમારું ઘર હરગાઈ ને એને સુખ કરો છો. શું કહ્યું? એનું કોની બંધાય છે? શંકર કાયદો હતો કે નહીં? અને અહીં સંસ્થાના લોકો શું કે છોકરા પર બધો ક્રોધ કરે? છોકરા પર અહીં તો અહીં તો અભ્યાસ જ મળ્યા કરે, મળે કે ના મળે? આ ક્રોધ કેટલો કરે? પણ છોકરા હિત માટે કરે. પછી શું છે આંખ બગડવા ના દેવી, સમજ પડી ને? અને આંખ બગડી પ્રતિક્રમણ કરવું.